हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। आपने प्रकरण नंबर 4 प्रसार मान एम लास्ट नंबर लैक्चर नंबर 1 अने 2 में प्रमाणित सॉरी प्रसारना जे माप छे प्रसारना माप में आपने चतुर्थक विचलन की बात करी। प्रसारना मुख्य 2 माप छे आपने निरपेक्ष अने सापेक्ष माप। निरपेक्ष मापनी अंदर 4 छे विस्तार, चतुर्थक विचलन, सरेराश विचलन अने प्रमाणित विचलन। परंतु आ वर्षना अभ्यासक्रम माथी आपणे विस्तार अने सरेराश विचलन काढी नाख्यू छे। एमाथी जे 2 टॉपिक छे चतुर्थक विचलन अने प्रमाणित विचलन, एमाथी चतुर्थक विचलन चेप्टर नंबर सॉरी लैक्चर नंबर 2 में आपणे कम्प्लीट कर्यो छे। लैक्चर नंबर 3 थी शुरुआत करीए छे प्रमाणित विचलन। तो कार्ल पियर्सन नामना आंकड़ाशास्त्रीए एमसीक्यू में थियरी में मुद्दा में याद रखो, कार्ल पियर्सन नामना आंकड़ाशास्त्रीए प्रमाणित विचलन की व्याख्या आपी हती। प्रमाणित विचलन की व्याख्या समझिए, माहितीना अवलोकनों ने सामान्य रीते आपने एक्साई कहीए छे, अवलोकनों ना तेना मध्यक थी लीधेला विचलन, मध्यक एटले एक्स बार थी लीधेलू विचलन। विचलन मतलब थाय तफावत, बादबाकी, एटले के माहितीना अवलोकनोना एटले एक्साई तेना मध्यक एटले एक्स बार थी लीधेला विचलन ना वर्गोनी सरेराश एटले आनो लेवानो सिग्मा एटले सरवारो छेदमां एन अने कहेवाय तेनी सरेराश ना धन वर्गमूळने प्रमाणित विचलन कहे छे। आ प्रमाणित विचलननी व्याख्या परथी एनी सूत्र समजूटी आपी। શું કીધું? માહિતીના અવલોકનોના તેના મધ્યકથી લીધેલા વિચલનના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ, અહીંયા વર્ગમૂળ આવશે આખું, વર્ગમૂળને પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલનને સંકેતમાં એસ સંજ્ઞા વડે દર્શાવાય। પ્રમાણિત વિચલન એ પ્રસારનું નિરપેક્ષ માપ છે જે એકમયુક્ત છે, જેને એકમ વડે રજૂ કરી શકાય। ને પ્રમાણિત વિચલનને, પ્રમાણિત વિચલન મતલબ એસને મધ્યક વડે ભાગતા, પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગતા મળતા સાપેક્ષ માપને પ્રમાણિત વિચલનાંક કહે છે। પ્રમાણિત વિચલન એટલે એસને મધ્યક એટલે એક્સ બાર વડે ભાગતા મળતા સાપેક્ષ માપને પ્રમાણિત વિચલનાંક। વિચલનાંક આવે નાકા પર જ્યાં શબ્દમાં આંક લાગે એ સાપેક્ષ માપ છે જે એકમ રહિત છે। તો પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર છે, ટૂંકમાં લખ્યું છે પ્રવિનાંક, એટલે પ્રમાણિત વિચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર। એસ તરીકે પ્રમાણિત વિચલન, નીચે એક્સ બાર વડે ભાગો મધ્યક વડે। પ્રમાણિત વિચલન એ પ્રસારના બધા માપોમાં, મુખ્ય 4 માપ, એમાં સૌથી મહત્વનું અને બહોળા પ્રમાણમાં ઉપયોગી માપ છે, સૌથી વધુ ઉપયોગી છે, આદર્શ છે, યોગ્ય છે, શ્રેષ્ઠ છે પ્રમાણિત વિચલન, યાદ રાખજો। એટલે પ્રમાણિત જે પ્રસારના બધા માપો છે એ બધા માપોમાં પ્રમાણિત વિચલન એ સૌથી શ્રેષ્ઠ આદર્શ યોગ્ય માપ છે। પ્રમાણિત વિચલનના વર્ગને વિચરણ કહે છે, વિચરણ કોના, પ્રમાણિત વિચલન જેને એસ કહીએ છીએ એનો વર્ગ એટલે એસનો વર્ગ ને શું કહે છે, વિચરણ, તેને સંકેતમાં એસના વર્ગ વડે દર્શાવાય। હવે લઈ લઈએ છીએ પ્રમાણિત વિચલનના લાભ અને ગેરલાભ અથવા લાભાલાભ, એમાંથી લાભ લઈ લઈએ છીએ। પ્રમાણિત વિચલનનો લાભ ક્યાં થાય છે તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે આ માહિતી, એમાં લાભ છે સૌથી પહેલો કે પ્રમાણિત વિચલનની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે કે અવલોકનોના તેના મધ્યકથી લીધેલા વિચલનોના વર્ગોના સરેરાશનું ધન વર્ગમૂળ, આ વ્યાખ્યા પરથી જ દાખલા એના સૂત્રો, એટલે મતલબ એની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે, તેની ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થાય છે, તેથી તે આદર્શ માપ છે, યોગ્ય માપ છે, બરાબર। ચતુર્થક વિચલનની વાત કરેલી, એમાં આપણે ચતુર્થક વિચલનના સૂત્રમાં Q1 શોધ્યું, Q3 શોધ્યું, એમાં કંઈ માહિતીના બધા અવલોકનનો ઉપયોગ થતો નથી, પરંતુ પ્રમાણિત વિચલનમાં ગણતરીમાં બધા અવલોકનોનો ઉપયોગ થાય છે। પ્રસારના
अन्य मापोनी सरखामणी में प्रमाणित विचलन वधारे सक्षम माप छे। बराबर प्रसादना जे अन्य मापो छे विस्तार छे, चतुर्थक विचलन छे, सरेराश विचलन छे, आ बधा मापो करता सौथी वधु सक्षम आदर्श योग्य श्रेष्ठ जो माप होय तो ते छे प्रमाणित विचलन। તે અન્ય બૈજિક ક્રિયાઓ માટે પણ અનુકૂળ માપ છે, એટલે કે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી જેવી બૈજિક ક્રિયાઓ માટે પણ પ્રમાણિત વિચલન અનુકૂળ માપ છે, અને પ્રસારના અન્ય માપોની સરખામણીમાં પ્રમાણિત વિચલનનો ઉપયોગ વિશેષ થાય છે। બીજા બધા જે માપો છે એ જેટલા પ્રમાણમાં ઉપયોગી છે એના કરતાં વધારે પ્રમાણમાં ઉપયોગી માપ એટલે પ્રમાણિત વિચલન। એના ગેરલાભ લઈ લઈએ પ્રમાણિત વિચલનના, તો સૌથી પહેલું તેની ગણતરી અઘરી છે। દાખલામાં જોઈશું સૂત્ર મોટું છે, સૂત્રની પરથી એની જે ગણતરી પરથી જે કોષ્ટક બનાવવાનો આવે છે તે ગણતરી અઘરી છે। આપણે આગળના લાભમાં એમ કીધું તેની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ છે, પણ તેની ગણતરી કેવી છે? અઘરી। આ માપમાં અંતિમ અવલોકનને વધુ મહત્ત્વ મળે છે। યાદ રાખજો આ MCQમાં કામ લાગશે કે પ્રસારના કયા માપમાં અંતિમ અવલોકનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, તો પ્રમાણિત વિચલનમાં અંતિમ અવલોકનને વધુ મહત્ત્વ આપવામાં, આપણે તો એવું કીધું બધા અવલોકનોનું મહત્ત્વ સરખું હોવું જોઈએ, પરંતુ આની અંદર અંતિમ અવલોકનને વધુ મહત્ત્વ આપવામાં આવે છે। અને જ્યારે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડાવાળું હોય, ખુલ્લા છેડાવાળા માટે એક જ માપ યોગ્ય છે, જે છે ચતુર્થક વિચલન, કે ચતુર્થક વિચલનમાં Q1 આવે, Q2 આવે કે Q3 આવે, જે આવતું હોય તે, પણ એમાં અંતિમ અવલોકન ના હોય તો ચાલશે। એટલે કે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે ચતુર્થક વિચલન યોગ્ય, પણ પ્રમાણિત વિચલન એના માટે ઉપયોગી નથી, કે પ્રમાણિત વિચલન શોધી શકાતો નથી। હવે આપણે પ્રમાણિત વિચલનના સૂત્ર લઈ લઈએ, ત્રણ સૂત્ર આપણે ધ્યાનથી સમજી લેવાના છે। ખાસ પહેલું અવર્ગીકૃત માહિતી માટે, કે પ્રમાણિત વિચલન અવર્ગીકૃત માહિતી એટલે જ્યારે અવલોકન માત્ર માહિતીમાં અવલોકન જ આપેલા હોય અવર્ગીકૃત, ત્યારે એમાં ત્રણ સૂત્ર છે। સીધી રીતનું સૂત્ર છે, જો X̄ પૂર્ણાંકમાં હોય, મતલબ કે સૌથી પહેલું જ્યારે અવલોકન આપેલા હોય ત્યારે એની મદદથી પહેલાં X̄ શોધો, જો X̄ની કિંમત કેવી આવે પૂર્ણાંકમાં આવે, મતલબ પોઈન્ટમાં ના આવે, બરાબર, ત્યારે એનું શોધવાનું સૂત્ર છે σxi − x²²n। આ સૂત્ર ત્યારે જ વાપરવાનું જ્યારે પહેલો X̄ કેવો આવે પૂર્ણાંકમાં હોય તો, પણ જો X̄ શોધીએ અને X̄ની કિંમત અપૂર્ણાંકમાં હોય, મતલબ X̄ પોઈન્ટમાં આવે, તો આ ઉપરનું સૂત્ર કામમાં લાગતું નથી, બરાબર। ત્યારે એનું સૂત્ર છે σxi²n − σxi²n² આ સૂત્ર, અને આ સૂત્ર ત્યારે જ વાપરવું કે જ્યારે અવલોકનની કિંમતો કેવી હોય નાની નાની હોય, મતલબ 20થી નાની હોય ત્યારે, પરંતુ જો જેમ X̄ અપૂર્ણાંકમાં હોય, X̄ અપૂર્ણાંકમાં પણ છે પણ અવલોકનની કિંમત કેવી છે 20થી મોટી, આ કેવી છે 20થી, ત્યારે આ પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર σdi²n − σdi²n² જ્યાં di એટલે xi − a, એ એટલે ધારેલો મધ્યક, ગયા વર્ષે પણ આવા દાખલામાં આપણે એ ધારતા હતા, તો એમાં સમજૂતી દાખલામાં મેળવીશું ધારેલો મધ્યક, બરાબર છે। આ સેના માટેના સૂત્ર છે, અવર્ગીકૃત માહિતી હોય ત્યારે મધ્યક શોધવા માટેનું સૂત્ર છે, પ્રમાણિત વિચલન શોધવા માટેના ત્રણ સૂત્ર, જો X̄ પૂર્ણાંકમાં હોય તો σxi − x²²n, અપૂર્ણાંકમાં હોય અને અવલોકનની કિંમત 20થી નાની હોય તો σxi²n − σxi²n² અને જો X̄ અપૂર્ણાંકમાં તો હોય જ, અહીંયા બી અપૂર્ણાંકમાં છે, અહીંયા બી અપૂર્ણાંકમાં છે, પણ આ સૂત્રમાં 20થી અવલોકનો નાના નાના હોય તો, પણ 20થી મોટા હોય ત્યારે
एक्स आई की जगह पर डी आई स्क्वेर ना छेद में एन माइनस सिग्मा डी आई ना छेद में एन होल स्क्वेर। एवी ज रीते जो माहिती में असतत चल हो त्यारे प्रमाणित विचलन माटेनुं सूत्र छे सीधी रीतनुं सूत्र छे એમાં પણ જો એક્સ બાર પૂર્ણ અસતત ચલ હોય એનો મતલબ અસતત ચલ આવે એટલે એક્સ આઈની સાથે એફ આઈ આવે કોષ્ટકમાં ત્યારે સૂત્ર આવે સિગ્મા એફ આઈ એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ના છેદમાં એન સિગ્મા એફ આઈ કૌંસમાં એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર આ સૂત્ર ત્યારે વાપરવું જ્યારે અવલોકનોની કિંમતો सामान्य रीते आपने शू बोली छे पूर्णांक में हो पूर्णांक में एटले पॉइंट में ना हो सीधे सीधी किंमतों आपेली हो एक्स बार तमारो पॉइंट वगरनो आवे अपनी भाषा में कही है तो आनु सूत्र लागसे बराबर। पण एवी ज रीते जे उपरनी वात करीए प्रमाणे जो आनी वात करीए जो एक्स बार नी किंमत अपूर्णांक में हो पॉइंट में आवे बराबर कोष्टक आवशे आवुं तमारुं एक्स आई એની બાજુમાં એફ આઈ ને એની બાજુમાં તમારે લઈ લેવાનું એફ આઈ એક્સ આઈ આ બેનો ગુણાકાર ને એની મદદથી એક્સ બાર શોધવાનો જો એક્સ બાર અપૂર્ણાંકમાં હોય ત્યારે પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર સિગ્મા એફ આઈ એક્સ આઈ સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફ આઈ એક્સ આઈના છેદમાં એન હોલ સ્ક્વેર। આ સૂત્ર જ્યારે અવલોકનની કિંમતો નાની હોય 20થી નાની હોય ત્યારે અને જો અવલોકનની કિંમતો 20થી મોટી હોય ત્યારે સૂત્ર છે સિગ્મા એફ આઈ ડી આઈ સ્ક્વેરના છેદમાં એન માઇનસ સિગ્મા એફ આઈ ડી આઈના છેદમાં એન હોલ સ્ક્વેર। અહીંયા પણ ડી આઈ લેવાનો છે અહીંયા પણ જ્યાં ડી આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ એટલે ધારેલો મધ્યક એવી રીતે સતત ચલ આવે સતત ચલ આવે એટલે વર્ગ આવે વર્ગ વર્ગવાળું આવે એટલે ઝીરોથી દસ દસથી વીસ ત્યારે જો એક્સ બાર પૂર્ણાંકમાં આવે તો આનું સૂત્ર આગળ લખ્યું તેમ સિગ્મા એફ આઈ એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેરના છેદમાં એન અપૂર્ણાંકમાં હોય તો આગળ લખ્યા તેમ જ એફ આઈ એક્સ આઈ સ્ક્વેરના છેદમાં એન માઇનસ સિગ્મા એફ આઈ એક્સ આઈના છેદમાં એન હોલ સ્ક્વેર અને યાદ રાખજો અહીંયા એફ આઈ એક્સ આઈ સ્ક્વેરનો મતલબ શું થાય અહીંયા જો એફ આઈ એક્સ આઈ કર્યું ને એની બાજુમાં લેવાનું એફ આઈ એક્સ આઈ સ્ક્વેર આ એફ આઈ એક્સ આઈ સ્ક્વેર એટલે કંઈ આનો વર્ગ નથી કરવાનો પણ એફ આઈ ખાલી એક્સ આઈનો સ્ક્વેર છે એટલે શું કરવાનું એફ આઈ એક્સ આઈને એક્સ આઈ સાથે ગુણવાનું એટલે આ એફ આઈ એક્સ આઈને એક્સ આઈ સાથે ગુણો તો એફ આઈ એક્સ આઈ સ્ક્વેર આવે અને જો એક્સ બાર અપૂર્ણાંકમાં હોય અને સૂત્ર જો નાનું લેવું હોય મતલબ ટૂંકી રીતનું સૂત્ર લેવું હોય તો ડી આઈ વાળું સૂત્ર છે સિગ્મા એફ આઈ ડી આઈ સ્ક્વેરના છેદમાં એન માઇનસ સિગ્મા એફ આઈ ડી આઈના છેદમાં એન હોલ સ્ક્વેર ગુણ્યા સી અહીંયા સી એ વર્ગ લંબાઈ છે અને ફરજિયાતપણે ત્યાં સી વડે એને ગુણવું પડશે જ્યારે સતત ચલ હોય જો આ સૂત્રની અંદર આપણે ક્યાંય એવું સી લીધો નથી બરાબર આગળ અવર્ગીકૃતમાં પણ નહીં હતો અસતતમાં બી નહીં હતો અહીંયા સતત ચલમાં સી આવે છે સી એટલે કે ડી આઈ બરાબર એક્સ આઈ માઇનસ એના છેદમાં સી આ સી એ વર્ગ લંબાઈ કહેવાય બરાબર તો સૂત્ર ખાસ અસતત ચલમાં તેના સૂત્ર આપણે સમજીએ એકવાર રિપીટ કરી લઈએ ખાલી સૂત્ર તો આપણે દાખલામાં વધારે સમજ પડશે બરાબર પહેલું અવર્ગીકૃત માહિતી માટે ધ્યાનથી સૂત્ર જોવાના સૂત્ર એવું લાગે પાંચ પાંચ વાર લખવાના છે બધાએ જો એક્સ બાર પૂર્ણાંક હોય તો પ્રમાણિત વિચલનનું સૂત્ર છે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર છેદમાં એન એક્સ બાર અપૂર્ણાંકમાં હોય અને અવલોકનની કિંમત 20થી નાની હોય તો સૂત્ર છે સિગ્મા એક્સ આઈ સ્ક્વેર બટ અમે એક જ સરખો એના છેદમાં એન
माइनस सिग्मा एक्स आई ना छेद में एन होल स्क्वेर एक बेने त्रण सूत्र एक्स बार अपूर्णांक में हो अवलोकन की किंमत 20 थी मोटी हो तो सिग्मा डी आई स्क्वेर ना छेद में एन माइनस सिग्मा डी आई ना छेद में एन होल स्क्वेर आ अवर्गीकृत माहिती माटे एवी रीतना वर्गीकृत माहिती में असतत चलावे तो एक्स बार जो पूर्णांक में हो तो सिग्मा एफ आई एक्स आई माइनस एक्स बार होल स्क्वेर ना छेद में एन એવી રીતે એક્સ બાર અપૂર્ણાંકમાં હોય અને અવલોકનની કિંમત 20 થી નાની હોય તો સૂત્ર છે પહેલાંનું જોયું પણ એમાં એફ આઈ આવે છે એટલે લખ્યું એફ આઈ એક્સ આઈ સ્ક્વેરના છેદમાં એન માઇનસ સિગ્મા એફ આઈ એક્સ આઈના છેદમાં એન હોલ સ્ક્વેર ડી આઈ આવે તો એક્સ આઈની જગ્યા પર ડી આઈ મૂકતા જવાનું સતત ચલ આવે સેમ ઉપરના જે સૂત્ર અવર્ગીકૃત અસતત ચલના છેદ બેઠા સૂત્ર ખાલી અહીંયા બદલાય છે અવલોકનની કિંમતો મોટી હોય અને એક્સ બાર અપૂર્ણાંકમાં હોય ત્યારે પ્રમાણિત વિચલનનું સૂત્ર છે સિગ્મા એફ આઈ ડી આઈ સ્ક્વેરના છેદમાં એન માઇનસ સિગ્મા એફ આઈ ડી આઈના છેદમાં એન હોલ સ્ક્વેર ગુણ્યા સી આની ઉપરથી ઓકે આપણે એના પરથી હવે દાખલા થોડા સમજવાના છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં દાખલા સમજીશું.